ભક્તિ અને જ્ઞાન એકબીજાના પૂરક છે. જ્ઞાન છે જ્યાં તત્વદ્રષ્ટિ છે ત્યાં જ ભક્તિ તાત્વિક બને છે, ને તો વેવળાપણું છે, બીજું કાંઈ નથી. અને ભક્તિ વિના એ તત્વજ્ઞાનનું કરવાનું શું, કરવાનું શું એનું? એટલે એ રીતે ભક્તિ અને જ્ઞાનના સમન્વયરૂપ આખું એક વિનંતી રૂપ શ્રીમદ દેવચંદ્રજી મહારાજ અજિતનાથ ભગવાનને પ્રાર્થના કરે છે તે આપણે જોઈએ. આમ પહેલી બીજી ત્રીજીની ઈચ્છા હતી, પણ જેટલું થાય એટલું કરીએ. આપણે જ્ઞાનાદિક ગુણ સંપદા રે તુજી અનંત અપાર, જ્ઞાનાદિક ગુણ સંપદા એવી પૂર્ણ જ્ઞાનાદિક ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા જાણવા મળ્યું છે, તેથી મને પણ આત્માની તેવી જ્ઞાનાદિક ગુણ સંપત્તિને પ્રગટાવવાની રુચિ ઈચ્છા ઉત્પન્ન થઈ છે. માટે હે દીનદયાળ અજીતનાથ પ્રભુ, મને પણ આ સંસાર સાગરથી તારો, પાર ઉતારો. અજીતનાથનું જે યથાર્થ સ્વરૂપ છે ને, એ ચર્મચક્ષુનો વિષય નથી. ચર્મચક્ષુ, ચામડીના ચક્ષુ, નેકેડ આઈસથી જેમ આપણે બેક્ટેરિયા જોઈ નથી શકતા, પણ એ એ છે તો પૌદ્ગલિક અને રૂપી. પણ આ જે લોકોત્તર દશા અજીતનાથ પ્રભુની છે, એ જે સાચી અજીતનાથ ભગવાનની સંપત્તિ છે, સંપદા છે, એ ચર્મચક્ષુનો વિષય નથી. અને તેથી હું માત્ર આગમ દ્વારા જ જાણી શકું એમ છું. એટલે સદગુરુ જ્યારે એ આગમના મર્મ સમજાવે ત્યારે સમજાય કે અંતરમાં કેવી સ્થિતિ હતી શ્રી અજીતનાથ પ્રભુની, કારણ કે બહાર દેખાય એવી નથી. તમે અજીતનાથ ભગવાનની મૂળ તારંગામાં મૂળ નાયક છે અજીતનાથ ભગવાન, તો ત્યાં તમે જોશો તો બી એ અનંત સંપદા નહીં દેખાય. ભવ્ય મૂર્તિ છે, વસ્તુપાલ તેજપાલની આખી બધી વાત બધી તમે જાણો. ભવ્ય મૂર્તિ છે અને જબરજસ્ત શિખરબંધી દેરાસન, બહુ જબરજસ્ત દેરાસ, પણ તો બી એ અજીતનાથની સંપદા નથી. એ તો જેને મંદિર બનાવ્યું એની સંપદા છે.
અજીતનાથની સંપદા નથી, અજીતનાથની ભગવાનની સંપદા કોણ મને સમજાવે? એટલે અહીંયા લખ્યું છે આગમથી, તું દુર્ભાગી છે એમ સમજીને કે તારી પાસે એક આગમ છે, તારી પાસે પ્રત્યક્ષ સદગુરુ તો છે ને, એટલે આગમથી જે તને સમજાવ્યું, એટલે આગમ ઇઝ ધ મેઇન સોર્સ, બીકોઝ એક પરંપરાની દ્રષ્ટિએ વાત કરે. પણ ઇફ દેટ આગમ ઇઝ અન્ડરસ્ટુડ બાય અ સદગુરુ, દેન ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ પ્રોસેસ. ચાલ તો કે હે પ્રભુ, હે અજીતનાથ પ્રભુ, દેવચંદ્રજી મહારાજ પ્રાર્થે છે, આપની અનંત અને અપાર એવી પણ જ્ઞાનાદિ ગુણોની સંપત્તિનું વર્ણન મને પણ આગમ દ્વારા સાંભળવા જાણવા મળ્યું છે. એક તો હું અત્યંત ભાગ્યશાળી છું કે અજીતનાથ ભગવાનનો યોગ થયો, એમાં અત્યંત ભાગશાળી છું કારણ કે મને આગમનો બી યોગ થયો અને આગમ દ્વારા હું તમારું યથાર્થ સ્વરૂપ સમજી શક્યો. મને જાણવા મળ્યું તમારી સંપદા શું છે, કે તમારી સંપદા બધી બેંકોમાં નથી, તમારી જે સંપત્તિ છે એ બધી જ્ઞાનાદિ ગુણોમાં છે. અને એ મને આગમથી જાણવા મળ્યું. કેવી છે? હું એડજેક્ટિવથી સ્ટાર્ટ કરીને પછી નાઉન પર જાઉં, કારણ કે એડજેક્ટિવ ઇઝ લિટલ મોર ફેસિનેટિંગ હિયર. અનંત અને અપાર છે. મારી પાસે ઘણી સંપદા છે, બે ચાર ગાડી છે, બે ચાર બંગલા છે, એક સ્ત્રી છે, ઇત્યાદિ. મારી સંપદા બી ઘણી છે અને મને એનો થોડો ગર્વ બી છે, અટેચમેન્ટ બી છે અને અહંકાર બી છે. પણ તને જોઉં છું ને તારે મને, અરે પણ મારું તો બધું વિનાશી છે, કાં તો એ જૂનું થઈ જશે, બગડવા લાગશે, નાશ બી થઈ જશે, છૂટું બી પડી જશે, છીનવાઈ બી જશે. કોઈવાર ગવર્મેન્ટ છીનવી લે, કોઈવાર કોમ્પિટિટર છીનવી લે અને છેલ્લે મૃત્યુ છીનવી લે. એટલે મારી પાસે સંપદા બહુ છે પણ અંત નથી, અંત વિનાની નથી, અવિનાશી નથી, વિનાશી છે. અપાર તો કહી શકાય જ નહીં કારણ કે હજી તો કેટલું બાકી છે, હજી તો કેટલી જગ્યાએ ઓફિસો ખોલવાની બાકી, કેટલું ધન. આઈ હેવ ડ્રીમ્ડ બિગ એન્ડ આઈ હેવ નોટ ઇવન માય ડ્રીમ્સ હેવ નોટ મટીરિયલાઇઝ. એટલે અપાર બી નથી, અનંત બી નથી. તમે જોઈ લો તમારી સંપદા, તમારા ગુણો જુઓ, તમારી ટેલેન્ટો જુઓ, તમારી બેંક બેલેન્સ જુઓ, તમારી લક્ષ્મી અધિકાર પરિવાર જુઓ, તો એ અનંત નથી અને અપાર નથી. હે અજીતનાથ પ્રભુ, શ્રી સદગુરુ દ્વારા, ચતુર પુરુષ દ્વારા, આગમ દ્વારા મને જ્યારે તારી સંપદાનું સાંભળવા મળ્યું ત્યાર પહેલો જ મારો અહંકાર તૂટવા લાગ્યો. કેવી છે અજીતનાથની સંપદા? મારી પાસે બહુ ટાઈમ નથી. કેટલા જીવદ્રવ્ય હશે આખા બ્રહ્માંડમાં? હા, અનંત હશે. હા, હશે કે નહીં હોય? મારું મોઢું જોઈને નહીં બોલો, આગમ શું કે છે એમ બોલો. હા, અરે એક બટેટાના એક પેલા સોયના અણી એટલા ભાગમાં જો અનંત હોય તો આખા બ્રહ્માંડમાં તો, હા, હું અનંત જ બોલું છું હમણાં, કારણ કે પૂતગલ માટે આપણે અનંત અનંત રાખીએ એમ કરીને અનંત બોલીએ. અનંત આત્મા છે, દરેક આત્મામાં અનંત ગુણ છે. હું આ બધું વર્ણન એના માટે કરું કે હું અજીતનાથ ભગવાનના એક ગુણની એક પર્યાય કેવી છે એ સમજાવવા માટે તમને આટલું લાંબુ કરું છું. તમે સાંભળજો, અનંત અજીતનાથ ભગવાનમાં અનંતા ગુણો ખીલ્યા છે, એમાંનો એક ગુણની એક સમયની અવસ્થા પર્યાય કેટલી તાકાતવાળી છે. એક્ઝામ્પલ, કેવળ જ્ઞાનરૂપી પર્યાય, કારણ કે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે, પૂર્ણતા, વિતરાગતા અને સર્વજ્ઞતા, એટલે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. કેવળ જ્ઞાન ગુણ નિરાવરણ થયો છે પ્રભુનો, અનંતા ગુણો નિરાવરણ. પ્રભુ, હું તો ખાલી જ્ઞાન ગુણની વાત કરું કારણ કે મારી પાસે અનંત સમય નથી, ટાઈમ, એટલે હું એક જ ગુણની વાત કરું. અનંત ગુણમાંથી એક જ્ઞાન ગુણ અજીતનાથ પ્રભુનો કેવો છે? એક જ ગુણની વાત કરું જ, સાંભળો છો ને બરાબર? અને એ ગુણની બી એક જ સમયની પર્યાય, આ મેં સ્ટાર્ટ કર્યું એના પછી અસંખ્યાત પર્યાય થઈ ગઈ. હા, એક જ પર્યાયની વાત કરું કે એમના જ્ઞાનની પર્યાય કેવી છે. તમારા જ્ઞાનની પર્યાય તો હું સમજું કે હું 10:30 શું બોલ્યો એ ભૂલી ગયા છો તમે. હા, હું અજીતનાથ ભગવાનની અનંત ગુણોમાંથી એક ગુણ લઉં છું, બિકોઝ અહીંયા જ્ઞાનાદિ બોલ્યા તો મેં તો લાવ જ્ઞાન જ લઉં. એક્ઝામ્પલમાં જ્ઞાન ગુણ ઓફ અજીતનાથ ભગવાન, એના એક સમયની પર્યાયની હું વાત કરું છું. હા, હવે હું વાત સ્ટાર્ટ કરું છું. આઈ એમ ગોઈંગ બેક. તમે જીવદ્રવ્ય કેટલા કીધા? અનંત. તો આપણે અનંત રાખીએ, અનંતાનંત. આમ બી અનંત જ સમજાતું નથી એટલે અનંતાનંતનો બી કોઈ જરૂર નથી, અનંત જ રાખ. અનંત આ જીવદ્રવ્ય છે,
એમાંનો એક જીવ દ્રવ્ય લો, અનંતમાંથી એક. એનામાં ગુણો કેટલા છે? અનંત. સી, અનંતમાંથી તમે એકને પિક કર્યો, એના અનંત ગુણોમાંથી એક ગુણ પિક કર્યો, એની પર્યાય કેટલી છે? એ ભૂત ભાવિ બધી, ભૂત વર્તમાન ભાવિ બધી પર્યાયો મળી આ બધું જ જ્ઞાન એક સાથે. યુગપદ આવા બધા શબ્દો હું વાપરતો નથી, કારણ કે ઓલરેડી ડિફિકલ્ટ થઈ ગયું છે. હા, એક સાથે અનંતા જીવદ્રવ્યના અનંતા ગુણોની અનંતા પર્યાય, એ એક સમયની જ્ઞાન પર્યાયમાં બધું ક્લિયર કટ. હું પૂતગલ દ્રવ્ય તો લાવ્યો જ નથી, તમે તાલીઓ એના માટે રાખો. હજી પૂતગલ પાછા અનંત, જન જન ઓર કન કન કી, સમય સમય કી સબી પર્યાય, દ્રવ્ય સર્વ દ્રવ્ય ની સર્વ પર્યાય. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવમાં હું ખાલી દ્રવ્ય ભાવ લઉં, સર્વ દ્રવ્યની સર્વ પર્યાયનું જ્ઞાન એકી સાથે એક જ સમયમાં કેવળ જ્ઞાન. આ અજીતનાથ ભગવાન જેની દરરોજ તમે પૂજા કરતા હતા પણ કોઈ દિવસ તમને સ્ટ્રાઇક નથી થયું, તમે એવા પુરુષની પૂજા કરો છો કે જ્યાં તમારા જ્ઞાનની કમ્પેરિઝન ન થાય. તમારા જ્ઞાનમાં સાડા દસે હું શું બોલ્યો એ ઝળકતું નથી. અહીંયા અનંત જીવદ્રવ્ય, જીવદ્રવ્યની જ વાત લઉં છું, અનંત જીવદ્રવ્ય ના અનંત ગુણો, અનંતો પર્યાય, અનંતી પર્યાય એક જ પર્યાયમાં ઝલકે. એ બી પાછી એવા ભયવાળી પર્યાય નથી કે કોઈ આજે ઝલકે છે પણ કાલે નહીં થયું તો. તમારી તો સિક્યોરિટીના પ્રોબ્લેમ છે કે આજે તો બધી તબિયત સારી છે પણ ન થયું તો. અમારા બે બે છોકરીઓ થાય ને તો કે હજી એક છોકરો કરો. મેં કીધું કેમ? તો કે પછી બુઢાપામાં કેમ, પછી વાનપ્રસ્થ પછી સેવા કોણ કરશે? તમારું તો જે સુખ સંપત્તિ છે ને એ બધી અનંત અપાર નથી, અને આ અનંત શાયક ભાવની છે, ક્યારે બી પતિત ના થાય. સમજાય? અપડી હે વર નાન દંશન ધરાનમ, અપડી હે વર નાન. હા, નમુથોનમના પાઠમાં તમે બોલો અપડી હે વર ના, અપ્રત પડે નહીં એવું, પાછું ચાલ્યું ના જાય એવું શાયક ભાવની. એટલે કીધું અનંત અને એટલે કીધું અપાર. હજી ઘણો વિસ્તાર થઈ શકે એની અંદર, પણ વાત સમજી લો, દરેક ગુણ નિરાવરણ થઈ ગયા છે એટલે કે સ્વભાવ રૂપે પરિણમે છે. અજીતનાથ ભગવાનના બધી જ શક્તિઓ પ્રકટી છે, બધા જ ગુણો સ્વાભાવિક રૂપે પરિણમે છે. એક ગુણ તારો પડે પરિણમે જ સ્વભાવ પ્રમાણે, કે એનું મલિન પરિણમન રૂપે જ એ પરિણમે છે. અને એમાં બી તું એમ કહે છે કે ઘણી શાંતિ લાગે છે, હા ઘણું સુખ લાગે, એમ પાછો તું જ બોલે છે. હા, તારા સુખ શાંતિ એક ગુણ શુદ્ધ થયો નથી, ને તું કહે છે ઘણું સુખ અને શાંતિ ભાસે છે. એસીનું હોવું જોઈએ, કારણ કે એક પણ ગુણ સવલો થયો નથી, ને પાછો કહે છે ઘણી શાંતિ ભાસે છે. તમે વિચાર કરો, એક ગુણનો અંશ પણ આંશિક પરિણમન થશે ત્યારે શું, એક ગુણ આખો ક્ષાયિક ભાવે પરિણમશે ત્યારે શું, જ્યારે ક્ષાયિક સંકિત થશે ત્યારે. અને અનંત ગુણો બધા ક્ષાયિક ભાવે જ્યારે પરિણમશે ત્યારની સ્થિતિ શું, એ તારા આરાધ્ય દેવ અજીતનાથ જેની સામે. એટલે કે જે દીન દયાલ તું મને આ પદોમાં બી કે છે એક દાસ રૂપે નિહાલ બસ, કારણ કે બીજી હું મિત્ર રૂપે તો શક્ય જ નથી. એના માટે સમાન સમાન કંઈક તો સમકક્ષ જોઈએ ને, પણ હું દીન દયાલ મને દાસ રૂપે એકવાર તું જોઈ લે, એકદમ કંકર રૂપે જોઈ લે, એ દ્રષ્ટિથી બી જોઈ લે, મારું કામ થઈ જશે. ખાલી હું આખા લોકમાં કહીશ ને એકવાર અજીતનાથે મારા ઉપર દ્રષ્ટિ કરી હતી એમાં લોકો મને પૂજવા લાગશે. મને યાદ છે, મને લાગે પહેલી કડી પર જ આપને ઓમ શાંતિ કરશો. આ વખતે આપણે 10 કડી કરવાની છે અને થોડી એક્સરસાઇઝ છે. એક્સરસાઇઝ ઇઝ વેરી બ્યુટિફુલ. તમે જ ઘટનાઓમાં અર્થ ભર્યા જ ને, તમારે જ આજે કાઢવી પડશે. તો આ વખતે મેં એવો ભાવ રાખ્યો હતો કે આખું પદ આપણે શનિવારમાં જ લઈ લેશે અને રવિવારમાં એ એક્સરસાઇઝ કરશું. એટલે જે લોકો રવિવારે સવારના ચાલ્યા જવાના હોય ને વસંત પંચમીએ અન્ય પરિસ્થિતિને મહત્ત્વ આપીને, એ લોકોને જે અફસોસ થવો જોઈએ નહીં થાય. થવો તો જોઈએ જ અફસોસ, પણ એ નહીં થાય કે ના ના અમે આખું સ્તવન સાંભળી લીધું, એના માટે નહીં. પણ આખું આ પદ દેવચંદ્રજીની આખી ધારા આપણે પહેલાં પકડીએ અને પછી પહેલો પ્રોસેસ સ્ટાર્ટ કરીએ અને એવી રીતે છૂટા પડશું. તો વાત હું એ કહું છું, 87માં મારો સ્કૂલનો એક મિત્ર, સ્કૂલ લાઈફનો એક મિત્ર હતો, તે સત્ય સાંઈ બાબાના સંઘમાં હતો. આમ તો MBA કરતો હતો પણ કંઈક જે બી હોય એ લોકોમાં કંઈક દીક્ષિત થવાનો હતો, અને એટલે મારો ખાસ મિત્ર હતો એટલે મને બોલાવ્યો અને હું ગયો.
અને જતાં જતાં બેંગ્લોર સેન્ટર ઓપન કરીને ગયો, કારણ કે બેંગ્લોરથી જવાનું હતું. અને પછી પૂટાપૂટી હું ચાર પાંચ દિવસ માટે ગયો. તે વખતે મારે 172મો પત્ર મુકપાટ કરવાનો, હું દર અઠવાડિયે એક એક પત્ર મુકપાટ કરતો હતો, એક પ્રાર્થના અને એક પત્ર. 87ની વાત કરું ત્યારે 172મો હું મુકપાટ કરતો હતો, એટલે ત્યાં આશ્રમમાં મેં 172 પત્ર મુકપાટ કર્યો છે. અને એકાંતમાં રહેતો અને સવાર સાંજ બે વખત અમે બે મિત્રો મળીએ અને હેલીપેડ આગળ બેસીએ, ત્યાં આગળ એક ઝાડની નીચે બેસીએ અને અમારા ધર્મની ને બધી વાતો કરીએ. એના ગુરુથી એને શું ફરક પડ્યો, મારા ગુરુથી મને શું ફરક પડ્યો. હવે સવાર સાંજ જેમ આપણે અહીંયા બેસીએ છીએ અહીંયા 7 થી 8:30, ત્યાં સાંઈબાબા સત્ય સાંઈબાબા અડધો કલાક માટે બહાર આવે, સવારના 7 થી 7:30, સાંજના 7 થી 7:30. અને બધા જ એક દોઢ કલાક પહેલાં બધા સર્કલમાં ડિસિપ્લિનપૂર્વક બેસી જાય સિસ્ટમેટિકલી. અને બાબા બસ મંદિરમાંથી આમ નીકળે બહાર અને આમ ખાલી એક ચક્કર મારીને પાછા જાય. પણ એ જ્યારે ચક્કર મારે ને ત્યારે અમુક અમુક લોકોની સામે જોઈએ અને આમ ઇશારો કરે, એવા લગભગ 25-1 મહાભાગ્યશાળી લોકો ઉઠે, એમાંથી એક બેનો તો હાર્ટફેલ થઈ જાય. કારણ કે 20-20 વર્ષથી બેઠા હોય, 20-20 વર્ષથી હા ત્યાં જતા હોય, ત્યાં આશ્રમમાં હેઠો હોય, 20-20 વર્ષ બેઠા હોય અને આજે નંબર લાગ્યો હોય. આ મૂર્ખાઓની જેમ જેને મળવું હોય તે આવી જાઓ એવું ત્યાં પ્રથા નથી. ત્યાં બાબા નક્કી કરશે મારે કોની સાથે વાત કરવી છે. અને 25 જણ લે એને એક રૂમમાં લઈ જાય, એને ઇન્ટરવ્યૂ રૂમ કહેવાય. અને ત્યાં બાબા થોડીક વાર બેસે તો જે, અને પછી એક બીજો રૂમ છે એમાં માત્ર 5-7 જણને લઈ જાય કે 1-2 જણને લઈ જાય, એમને વિશેષ યોગ્યતા જેમાં દેખાય તે અને થાય. તો આપણે તો આપણી સવારની ભક્તિ કરતાં કરતાં ટહેલતા હતા, હું તો વોક પર જતો, મને તો ખબર બી નહીં કે આવો કાર્યક્રમ હોય છે આશ્રમમાં. અને બધાના ધક્કાથી હું ત્યાં પહોંચી ગયો. કેટલી વખત છે ને, અરે ગુરુજી પધારે, ગુરુજી પધારે, એમાં જે આખું સાયક્લોન આવે ને એમાં તમે ગુરુજીના દર્શને પહોંચી જાઓ, તમારે જવું બી ના હોય. તેવી રીતે હું તો મારા મોર્નિંગ વોક માટે નીકળતો હતો અને કે અરે બાબા આવે, બાબા આવે, એ ધક્કો જે લાગ્યો તો હું એ પહોંચી ગયો ક્રાઉડ. પછી હું બેઠો હતો અને હું પરમગુરુ નિગ્રહ સર્વજ્ઞ દેવની માલા પેલું સવારનું ક્રમ હું બહુ બેસીને સરસ રીતે કરું તો મેં કહેતો બાબાના દર્શન થશે. અને તે વખતે મારો નિત્યક્રમ હતો અને હું નિત્યક્રમ મારો કરતો હતો, પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ, અને નીચે જોઈને કરતો હતો. બાબા નીકળ્યા, અને બાબા નીકળતા પહેલાં મને જ ઊંચો કર્યો. અને બધા આજુબાજુવાળા જાણે મારી પાલખી ઉઠાવતા ના હોય એવી રીતે મને ઊભો કરે, ત્યારે આપકા નંબર લગ ગયા, નંબર લગ ગયા. અને મારી તો જરા ફાટી, કારણ કે આપણે એવો કોઈ દર્શનનો મહાવરો, આપણે ઇન્ટરવ્યૂનો મહાવરો નહોતો, આપણે તો આપણામાં ભાવમાં સ્થિર હતા. અને બધા તો જાણે મને પૂજવા લાગ્યા એમ કહો તો ચાલે, અને વિનંતી કરવા લાગ્યા કે તમને પેલું ભસ્મ મળે તો થોડી અમને આપજો બહાર. છે મેં તો પૂરી આપીશ. અને પછી અંદર ગયા, પછી મને તો બીજા રૂમમાં એ જવા મળ્યું અને પછી ત્રીજા એને રૂમમાં એ જવા મળ્યું. જ્યાં અમે બે એકલા હતા, બધું 2-4 મિનિટ 5 મિનિટ હતું. મારે કંઈ ઘટનાની આ તમે જાણો છો, હું ઘટનાને કેટલી સરસ રીતે પ્રગટ પ્રેઝેન્ટ કરી શકું, બાકી ન પુટાપુટી સાથે સંબંધ છે, ન સાંઈબાબા સાથે સંબંધ, ન મારું અંદર જવા સાથે સંબંધ. પછી હું જે બહાર નીકળો ને, પછી મારો મિત્ર મારા પગ દબાવે, મારો મિત્ર એ કે હું અહીંયા 4 વર્ષથી છું, એક જ વખત ચાન્સ લાગ્યો, તું ફર્સ્ટ ટાઈમમાં તારો ચાન્સ લાગી ગયો, બાબાને મળવાનો ચાન્સ, મારા પગ દબાવે છે. ત્યારે મને આવો ભાવ જાગ્યો કે કોઈ મોટો પુરુષ તને જોયે ને તેમાં આખી દુનિયા તારી પ્રશંસા કરવા લાગે. ઓ તું તો બહુ નિકટ છો, તારા ઉપર તો મેર નજર છે, તારા ઉપર તો અમી દ્રષ્ટિ થઈ છે, તારો આ ભાગ્યનો એક અંશ મને આપી દે, એવું થાય. એટલે કહે છે હે દીન દયાળ, પણ પહેલાં વાત સાંભળો, જ્ઞાનાદિ ગુણ તમારા બધા જ ગુણો નિરાવરણ બન્યા છે, સ્વભાવ રૂપે પરિણમ્યા છે. તમારી કેવલ નાની એક પર્યાય કેવી મજબૂત છે, જે સમજવામાં મારી બુદ્ધિ ફેલ જાય છે, સમજવામાં મારી બુદ્ધિ ફેલ જાય છે એમ કે છે. હવે શું કર્યું, આગમથી આ જ્ઞાનાદિ ગુણ સંપદા રે તું જન અંત અપાર, તે સાંભળતા શું થયું. કોઈનો વૈભવ સાંભળતા શું શું થઈ શકે તે પહેલા હું જોઉં છું. અમારી પાસે 10 મિનિટ છે. કોકનો વૈભવ સાંભળે, આપણે 5-6 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોય તો દરરોજ આપની ઊંઘમાં પણ એ યાદ આવે, સારું આપણી પાસે આટલા પૈસા બી નથી કે આ 6 લાખનું દેવું બી ચૂકવી લઈએ. એમ આપણી ગરીબાઈ ઉપર, ગરીબાઈ હું કહું કેમ, કારણ કે આટલી તમારી સંપદા છે, એની સામે કોઈની 6 ફિગર્સમાં કરોડોની સંપત્તિ હોય, 5 ફિગર્સમાં કરોડોની સંપત્તિ હોય, એવો કોઈનું તમને સાંભળો તો 3 ચીજ થઈ શકે. નંબર 1, ઈર્ષ્યા અને દ્વેષ. સર આપના અહીંયા ઠેકાણા નથી, હા
150 રૂપિયા અહીંયા આપણા ઉદ્યોગને બધું શરૂ કરીએ છીએ તો હું ઉપમાબેનને પૂછતો હતો, હવે રાજ સૌરભ નામની અગરબત્તીઓ નીકળે છે અને રાજ અમૃત નામના બધા ફૂડસ્ટફ બી નીકળશે, આદિવાસી બહેનો બનાવશે અને આપને માત્ર વેચાણ કરીને એ લોકોને હેલ્પ કરશું, તમારે ડોનેશન ડાયરેક્ટ આપવાની જરૂર નથી, તમે ખાલી ખરીદજો એને. હા, એ રીતે પણ રાજ એના મોડે નીકળશે ને ક્યારે બી એનું કલ્યાણ થશે. તો પણ એ લોકો એને પૂછતો હતો કે કેટલું મળે, તો કે 8 કલાક કંઈ કામ કરે તો 140 રૂપિયા મળે, કે એવું કંઈક છે. 8 તમે 2 કોલ્ડ્રિંક લઈ લેતા હશો, એમાં 2-4 કોલ્ડ્રિંકમાં તમારા કોઈ એ પૂરા થઈ જશે. 8 કલાક કામ કરે જે બી, એમાં તો 145 આપશું તો ઇટ વિલ બી ધ હાયેસ્ટ ઇન ધીસ એરિયા. જો આપણે 145 ઓફર કરશું તો ઇટ દે વિલ ફીલ કે અહીંયા જ કામ કરાય, બીજે કરાય નહીં દેટ વે. તો મેં કીધું આ જ્યારે જાણશે કે આની પાસે કરોડોની મિલકત છે, મીન્સ એ કરોડો કેટલા છે ને એની વાત કરે છે, એમ કરોડ નથી, એની પાસે 100 કરોડ છે કે 400 કરોડ છે કે 1000 કરોડ છે, તો પહેલું એને શું થઈ શકે, તો કે ઈર્ષ્યા અને દ્વેષ. એટલે આપના ઠેકાણા નથી, દરરોજ કમાવ ને દરરોજ પૂરા થઈ જાય એવી આપની સંપદા, અને આ લોકો પાસે કરોડોમાં એમ કેવી રીતે છે. તો ફર્સ્ટ ફિલિંગ કેન બી ઓફ ઈર્ષ્યા ઓર દ્વેષ, સેકન્ડ કેન બી ઓફ પ્રમોદ. વાવ, શું એનું ભાગ્ય હશે, આમ એક ફોન કરે એમાં જે કમાય તે આખા આપણે 10-15 જન્મમાં ન કમાય એવું એક ફોનમાં કમાય. વાવ, એને પ્રમોદ જાગે, એક બીજી લાગણી છે. ત્રીજી લાગણી છે સલા એના જેવું થવું છે. હા, હું શબ્દ બરાબર વાપરું છું, સાલા એના જેવું થવું છે. એને એમ થાય કે સાલા આવો પુરુષ હાજર છે એની પાસે કલા શીખીને હું કેમ ન કરું. આ 3 લાગણીઓ છે. હવે આપણે જાણીએ કે શ્રીમદ દેવચંદ્રજીને કેવી લાગણી થઈ, કે એને અજીતનાથ ભગવાન જેની સંપદા અનંત અને અપાર છે એવી, અહીંયા તો અંતવાળી પણ છે કે નહીં ગોડ નોઝ, અને ત્યાં અનંત છે, તો એવી અનંત સંપદાવાળા પ્રત્યે એમને ઈર્ષ્યા જાગી, દ્વેષ જાગ્યો કે વોટ ઇનજસ્ટિસ મેન, તમારી પાસે કરોડોમાં અને અમારી પાસે ખાલી 150 રૂપિયા પર ડે. હા, ઇનજસ્ટિસ નથી લાગતું એને, કે નો, હી હેઝ વર્ક ફોર ઇટ. દેવચંદ્રજી કહે છે નો, એની જે અનંત છે તો એમને એવી સાધના બી કરી છે, એમને એવી આરાધના બી કરી છે, એટલે આઈ કેનોટ સે ઇટ ઇઝ ઇનજસ્ટિસ ટુ મી. એટલે પણ ઈર્ષ્યા નથી જાગતી એમને, અને પેલું દ્વેષવાળી ઈર્ષ્યા કે સારું એનું ખલાસ થઈ જાય તો સારું, એના ઘરે એવું કોઈ ફ્લડ્સ વર્ડ્સ આવી જવું જોઈએ બધું ઉડી જાય એવું, એવું પણ થાય, કારણ કે તમને દર વખતે પ્રમોદ નથી જાગતો કોઈનું સારું જોઈને, પહેલાં તમને ઇનજસ્ટિસ લાગે અને કંઈક અંદર અશુભ કામના જ જાગે કે આનું આમ થઈ જાય તો સારું, એને બરાબર એને ત્યાં રેડ પડવી જોઈએ એકવાર, એટલે બધું ખબર પડે, બધું ધોવાઈ જાય એનું. આવું તમને થાય, તમને અંબાનીઝની બધી રકમ તો અમારે તો સામે જ હોય ને, એના ઘરની લાઇટો એટલી બધી છે કે રાતના અમારે ઊંઘ નથી, અમારે પડદાનો ખર્ચો કરવો પડ્યો, કારણ કે પતલા પડદા હતા પણ જાડા પડદા ખેંચીએ ને તો આખી રાત એનું 1 મહિનાનું બિલ 70 લાખ ઇલેક્ટ્રિસિટીનું. હા, ખાવા પીવાની વાત નથી ચાલતી, ઇલેક્ટ્રિસિટીનું બિલ 70 લાખ. અને અમે કીધું કે ભલે તમારું 70 લાખ હોય પણ અમારી ઊંઘ ચાલી ગઈ તેનું શું, તો બધા અમારા આજુબાજુના બિલ્ડિંગવાળાને જાડા પડદા કરવા પડે ત્યારે માંડ સૂઈ શકે. તો કાં તો ઈર્ષા થાય કે આનું આનું એક વખત છે ને સીધો ભગવાને કરવો જોઈએ આને, કાં તો આપણે આવી બધી બહુ લો સ્ટેટ પર હોય ને તારે યુ હેવ કમ્પ્લેન્સ, એમ એ ગમે તારે ફોન કરી દો, મારે આ ટાઈમે ફોન કરવાનો, ઈર્ષ્યા દ્વેષ, આ લોમાં લો સ્થિતિવાળાની તો આ જ દશા છે. એ બીજાનું કંઈ બી વૈભવ જોઈએ એટલે પહેલાં મને નથી મળ્યું એ ઇનજસ્ટિસ છે ને મને મળવું જોઈએ, પણ જેની શુદ્ધિ થોડી થઈ હોય ને એને ઇનજસ્ટિસ નહીં લાગે, એને પ્રમોદ થાય, ઓહો આ ઊંચા પદ ઉપર છે, ત્યારે જ એને એવું ઊંચું પદ મળ્યું છે, આ એડિટર બહેનો છે એટલે એને તો વધારે રાઇટ્સ ને પાવર્સ હોવા જોઈએ. આ યુ અન્ડરસ્ટેન્ડિંગ કે તમને એમ થાય કે એને સાધના કરી છે તો ચોક્કસ એને ઊંચો આ સંપદા મળવી જ જોઈએ, અને તમને પ્રમોદ થાય કે ચલો આવવાનો ભેટો તો થયો આપને, એનું નામ એના સંઘમાં રહેવાનું એના ગુણગ્રામ કંઈ તો મળ્યું ને આપણે, એમ પ્રમોદ થાય. આ ઘણો તમારો ભાવ મલ નાશ પામ્યો હોય તો થાય, આઈ એમ ટેલિંગ યુ. તમે તમારું પાસ જુઓ, ક્યારેક તમે ઈર્ષ્યા અને દ્વેષની જ વૃત્તિમાં હતા અને આજે તમને કોઈનું બી સારું જુઓ તો પહેલાં પ્રમોદ થાય, તમારો ફ્લેટ બહુ સારો છે અને અમે ઈચ્છીએ તમે બહુ ખુશ રહો, બહુ સારું એના ફ્લેટમાં અમે પ્રતિષ્ઠા કર્યા, બહુ સરસ ફ્લેટ બન્યો, આમ ખુશી થાય કે આપના કરતાં બી કોઈનું સારું હોય તો પહેલાં સારા, અને આવું કેમ મળ્યું, કાંઈ છે ને આખો દિવસ રડતી રડતી રહ્યા કરે છે એમ પહેલાં બેન કહે છે,
અને પછી આટલું ભગવાને એને કેમ આટલી બધી કૃપા કરી? પણ પહેલાં થાય કે અરે એને જે એને, અચ્છા તમને જવા મળ્યું, દુબઈ જવા મળ્યું, ઓહ તમે બહુ બહુ ભક્તિ કરજો, બહુ સેવા કરજો, અમારા વતી બી કરજો. અરે આ શું થઈ ગયું અંદર? હા પહેલાં મને તો કે સાલા આની ખરી જાત જો સાહેબને ખબર પડે ને તો કસે ન લઈ જાય એને. આ તમારો જ ભાવ કહું છું હું. અને આજે કહે છો, અચ્છા તમારો નંબર લાગ્યો, ચલો મારા વતી આ લો 100 રૂપિયા, મારા વતી બી કંઈક સેવા કરજો, થોડા મને યાદ કરતા કર. આખો તારો આ તમને ખ્યાલ આવે છે ને કે તમને શુદ્ધિ થઈ હોય તો જ આ થાય. તમારાથી ઊંચું કોઈને પણ કોઈ પણ પ્રકારની સંપત્તિ જોઈને તમને હર્ષ થાય, પ્રમોદ થાય, આ તો એક ઉત્કૃષ્ટ, મને લાગે આ એક ઊંચી દશા છે. આવું તમને થતું હોય તો 3 ખમાસના આજે વધારે દેજો ભગવાન. હા આવું મને થાય છે તો આટલો, આ તો ઉપકાર છે, આ તારી શક્તિ નથી. દીન દયાળ કે છે અજીતનાથને. હા તો એક ઈર્ષ્યા દ્વેષનો ભાવ હતો, બીજો પ્રમોદ, ત્રીજો ભાવ એમ કે તમે સારા છો, સારા છો ને હું તો પાપી છું ને દીન દયાળ છું, એમ નહીં મને તમારા જેવું જોઈએ છે. આવું કોને જાગ્યું છે અજીતનાથને જોઈને કે ખાલી હું તમારું પૂજા નથી કરવાનું, મને પ્રાપ્ત કરવી છે તમારા જેવી દશા. હા વેરી ગુડ, તો તમારા માટે જ આપત છે. પ્રમોદ નહીં, પ્રમોદ એટલે તો ખાલી પૂજાનો ભાવ જાગે, આરતીનો ભાવ જાગે, સ્તવન કરવાનો ભાવ જાગે. પ્રાપ્તિનો એટલે તમારી અંદર કોઈક સાધક જાગૃત થઈ ગયો, એના દર્શનથી કંઈ સક્રિય થયું તમારી અંદર, નિષ્ક્રિય નહીં. ચલો આવા પુરુષનું શરણ મળ્યું છે, હવે આપણે નિશ્ચિંત થઈ ગયા, એમ નહીં ચિંતિત થઈ જાઓ તમે કે એના જેવું કેલિબર આપણું પણ જોઈએ. આમ બે મિત્રોની વાત ચાલવી જોઈએ એમ પરમાર્થ. હા બે મિત્રોને એમ તો એક પ્રાપ્તિ, એટલે શું કે તે સાંભળતા ઉપની રે ઉપજ્યું રુચિ, મને બી એવી રુચિ થઈ, હું પણ આત્મામાં અખંડ રમણતા કઈ રીતે કરું, મારી પણ નિર્વિકલ્પ દશા પૂર્ણ નિરંતર અખંડ નિર્વિકલ્પ દશા કેમ હો, એવી રુચિ મને ઉત્પન્ન થઈ. હા સુતી ચેતના મારી જાગૃત થઈ, અંદર કંઈક સક્રિયતા અનુભવું છું, એક જાતું તોફાન અનુભવું છું, કારણ કે દરરોજ રાતના હું મારી ગુનોનું પછી બેલેન્સ શીટ કાઢું છું અને એમાં પાછા અવગુણો વધારે થઈ જાય છે અને ગુનો ઓછા, ને પાછી મારી રાતના ઊંઘ ચાલી જાય છે. પાછું 2-3 કલાક મારે સટર પટર કરવું, ક્યાં અજીતનાથને, ક્યાં એની સંપદાને, ક્યાં મારી સ્થિતિ. આવી સ્થિતિ મારી થઈ ગઈ છે, સક્રિય થઈ ગઈ છે, મારી ચેતના જાગૃત થઈ ગઈ, આશા બંધાઈ છે, કારણ કે દીનદયાળ છે સામે, આશા બંધાય છે. એક તમે એકલા હો, તમારી પાસે કંઈ, એક તો સંપત્તિ નથી, કંઈ સંપત્તિ વધે એવું કંઈ સ્કોપ નથી, અને એક કોઈ મોટા પુરુષે તમને એવું હૈયાધારણ આપ્યું હોય કે કોઈ વાર બી કંઈ તકલીફ હોય ને તો આવજે મારી પાસે, એવું કોઈએ તમને કીધું હોય કે તમને કોઈ વાર બી કંઈ પૈસા પૈસાની તકલીફ હોય, લોન જ સમજો ભાઈ સાહેબ, પાછા એમ નહીં સમજ, પણ અમારી પાસે એકવાર આવજો, વિલ ડૂ સમથિંગ, વી વિલ ડૂ સમથિંગ, આવું કોઈએ કીધું હોય પછી તમે કેવા ભાવમાં હોય? ઉલ્લાસમાં, નિશ્ચિંત તો એકદમ ના કહી શકાય, ઉલ્લાસ તો ખરો જ, કે તો પછી તો લાવ દેવું ચૂકી જ લઉં, કા હાથ ઊંચા કરવાનો ટાઈમ હતો તમારો અને કોઈ દીન દયાળ મળી ગયો. પણ દીન દયાળનું એ એક જ વચન કે વી વિલ ડૂ સમથિંગ, એમાં તને પાછો ઉલ્લાસ, લાવ બચી જાઉં, લાવ આ ભવને વેસ્ટ નહીં કરું, લાવ હજી ચાન્સ છે તરી જાઉં, એટલી અદ્ભુત વાત કરી અજીતનાથ ભગવાનને. કે જે તે સાંભળતા ઉપની રુચિ હું પછી કોમા મૂકું છું, તેને તું પાર ઉતાર. જો ભાઈ રુચિ હવે મને બહુ મોટી ચીજની થઈ છે, સંપૂર્ણ નિરાવરણ દશાની થઈ છે, પૂર્ણપણે સ્વભાવ પરિણમનની મારી ઈચ્છા થઈ, પણ આ મારું ડ્રીમને હે અજીતના તું મટીરિયલાઇઝ કરજે બાપા, કારણ કે આ રુચિ મારી છે પણ આ એક ઉલ્લાસ જ છે. ગમે ત્યારે પાછું ડાઉન થઈ જાય છે, ગમે ત્યારે વિકારોનો એટેક આવી જાય છે, ક્યારે બહારના વિઘ્નો આવે, હે અજીતનાથ મારી આ રુચિને તું પાર ઉતારજે અંત સુધી, એમાં જે જે વિકારો આવે, જે જે વિઘ્નો આવે, દરેક વખતે તું મને મદદ કરજે. કેટલી સુંદર ભાવના! એ બરાબર જાણે બી છે કે મારામાં રુચિ જાગી છે, એ પણ જાણે છે કે આ રુચિ પણ સ્થિર રહી નથી, મારું પાસ્ટ રેકોર્ડ એમ બોલે છે, જરા કંઈક નિમિત્ત બદલાઈ જાય છે તો મારી રુચિ બી હજી અનંત અપાર નથી બાપા, તો આ રુચિને મારા ડ્રીમને તું પૂરું કરજે.
જેમ જનક મહારાજ જનક મુનિ એમનો એમના કાળધર્મ થયા ત્યારે નમ્રમુનિ મહારાજ સાહેબને કીધેલું મારું આ સ્વપ્ન છે રાજકોટમાં એ તું પૂરું કરજે અને એટલે એમને બધા 18 પ્રોગ્રામ કેન્સલ કરીને એકદમ ઉગ્ર વિહાર કરી અને એમને રાજકોટ જવું પડ્યું. 3 ફેબ્રુઆરીએ કંઈક હતું ત્યાં, મને વિશેષ જાણ નથી કે હોસ્પિટલનો પ્રોજેક્ટ કે કાંઈક હતું. અને હવે પાછા આવીને અહીંયાથી જ નાસિક તરફ જવાના હતા આપણે. પણ તું પાર ઉતાર જે આટલું એમ અજીતનાથ ભગવાનને કહે છે કે મને લોકો લૌકિક છું, લોકોત્તર દશાની ઈચ્છા થઈ છે, રુચિ ઉપની એ લોકોત્તર દશા સુધી પહોંચવામાં હે દીન દયાળ, હે અજીતજીન તું પાર ઉતારજે. એટલું મને ખબર છે કે હું એકલો આ સંપદા પ્રાપ્ત નહીં કરી શકું, ભલે સત્તાગત જ છે, ભલે મારી અંદર જ છે. એ બી આગમતી મેં જાણ્યું છે કે તારી પાસે તને જે પ્રાપ્ત થયું ને, તો પહેલો તો મેં એ રિસર્ચ કર્યું કે આ તું આટલો માળામાલ કઈ રીતે થયો, કયો ધંધો તે કર્યો, તો ખબર પડી કે ભીતર ગયો તેમાં થયો. હશે તારું ભીતર જ કંઈક અલૌકિક તીર્થંકર દ્રવ્ય તું, તો કે નહીં નહીં તીર્થંકર તો પુણ્યોદયની વાત છે, દ્રવ્ય તારા જેવું જ છે. કે એમ આટલું મારું બી છે પણ બધું અંદર છે, તિજોરીમાં છે ને ચાવી નથી. એટલે તમે કહો તો તમે માલા માલ છો ને, તમે કહો તો બિલકુલ પાય માલ છો. હા હે અજીતનાથ, એકલું હું આ નહીં કરી શકું એ બી ક્લિયર છે, કારણ કે મને નિમિત્ત આધીન મારી વૃત્તિ છે અને મને તારા જેવું ઉત્કૃષ્ટ નિમિત્ત જોઈશે, તું મદદ કરશે. અરે હે અજીતના, તારા સિવાય હું આ વિનંતી બી ક્યાં કરું, કારણ કે વિનંતી ત્યાં થાય કે જ્યાં આપણી બાજુમાં બેગિંગ બોલ લઈને આવી બેસી ન જાય પાછો, એવો એની પાસે વિનંતી ના કરાય. હે નેમી કુમાર, એટલે નેમી અવલાનીની વાત કરું, હે નેમી કુમાર તું મને મદદ કરશે કેવલ નાનું, તો કે હા તમે મને મદદ કરશો તો અરે ફૂટ્યા, તો પછી તારી પાસે શું આવું. ત્રણ ચીજ જોઈએ જેની પાસે વિનંતી કરવી હોય ને, એની પાસે ત્રણ ચીજ હોવી જોઈએ. નંબર 1, દશાવાન હોવો જોઈએ, તને જે જોઈએ તે એની પાસે પહેલાં તો હોવું જોઈએ, દશાવાન. બીજું, આપવામાં સામર્થ્યવાન. તમે કહો મને મદદ કરજે પણ એને મદદ કરવાનું બી આવડતું ન હોય, સામર્થ્ય ન હોય તો એને વિનંતી શું કરવું, એના કરતાં એકલો એકલો રડું બાજુમાં બેસીને. વિનંતી કરવાની હોય તો ત્રણ ચીજ હોવી જોઈએ, દશાવાન, સામર્થ્ય, એવીની પાસે શક્તિ હોવી જોઈએ કે તને આ બી આપી શકે, તને હેલ્પ તો કરી શકે એવી શક્તિ હોવી જોઈએ. ને ત્રીજું કરુણાવાન, એને મન થવું જોઈએ પાછું હેલ્પ. જો મને તંગ નહીં કરો, મને હેરાન નહીં કરો, મને શાંતિથી મારામાં જ રહેવા દો ભાઈ, તો એવાને શું વિનંતી કરે. ત્રણ ચીજ જોઈશે, દશાવાન, સામર્થ્યવાન, કરુણાવાન, દયાવાન. આવું દેવચંદ્રજી મહારાજ અને અજીતનાથ ભગવાનમાં દેખાય છે કે તારી સંપદા જોઈને જ આ બધો પ્રોબ્લેમ સ્ટાર્ટ થયો છે. હા ને તો હું તો શાંત હતો, આમ જ કીડાની જેમ મરી જવાનો હતો, એને બદલે હવે પરમાત્મા થઈને નિર્વાણ પામીશું, હવે મરી નહીં જાઓ, બધી વાસનાઓને બુઝાવી કાઢીશ તારા સંગમાં. પણ તારા સિવાય બીજી વિનંતી ક્યાં કરું, કારણ કે યુ આર ધી રાઇટ પ્લેસ ફોર વિનંતી. વાય, તું દશાવાન છો, તું કેવલનાન પામ્યો છે, તું અનંત વીર્યનો સ્વામી છે, તું સામર્થ્યવાન બી છે અને તું દયાવાન બી છે, હિતોપદેશ પણું છે તારામાં, કરુણા છે, તને મારા માટે મારા ઉદ્ધાર માટે અત્યંત પ્રેમ છે, તો યુ આર ધ રાઇટ પર્સન વેર આઈ શુડ ડૂ ધીસ, રાઇટ પ્લેસ વેર આઈ શુડ ડૂ ધીસ વિનંતી. પણ તું એમ નહીં સમજતો કે મને પરમાત્માનું સ્વરૂપ શું છે, જીવનું સ્વરૂપ શું છે, જગતનું સ્વરૂપ શું છે, વિશ્વનું સ્વરૂપ શું છે, વસ્તુની વ્યવસ્થા શું છે, કારણ કાર્ય સિદ્ધાંતનું ભાન નથી, એટલે હું આ આશા ધરાવું છું અને માંગણી કરું છું. સી તરત નિશ્ચયવાળા કહે વોટ રબીશ, એ કે થોડી કંઈ આપવાનો છે કે આપણે માંગવાની જરૂર છે, આપણી અંદર છે તે પ્રગટ કરવાનું છે, એમાં આપણે ભીક્ષુ માંગવાનું. એટલે દેવચંદ્રજી મહારાજ કહે છે અરે ભાઈ સાહેબ, એવો નિશ્ચયવાળા ક્યાં છે બધા, હમણાં તો કોઈ હાથ ઊંચું નહીં કરે કારણ કે એ લોકો ખબર છે. ઓ નિશ્ચયવાળા, ઓ એકાંત નિશ્ચયવાળા, તમે જે જાણો છો ને, દેવચંદ્રજી મહારાજ કે હું પણ જાણું છું નિમિત્તનું સ્વરૂપ શું છે, ઉપાદાનનું શું, હું જાણું છું. અને તમે ગભરાવમાં, તમને એમ ન થવું જોઈએ કે સાલો આજે ખોટા પદમાં અમે આવી ગયા, કારણ કે અહીંયા તો બધું વેવડા વેડા જ ચાલે છે, ભીખ માંગવાની વાત ચાલે છે, અહીંયા કોઈ નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ જ સમજતા નથી. તો નેક્સ્ટ ગાથાથી સ્ટાર્ટ થાય છે નિમિત્ત ઉપાદાનની વાત, અને એટલી સરસ રીતે નિમિત્ત ઉપાદાનના સિદ્ધાંત બતાવી એના ઉપર પાછું ગાશે આ જ વાત. પણ આખી આખું તત્વ જ્ઞાન સમજાવી અને આ તત્વ દ્રષ્ટિમાંથી મેં ભક્તિ કઈ રીતે કાઢી છે એ વાત આવશે પાછી. આ કડી ગઈ અને મૂકીએ છે ને, બપોરના શરૂ કરશું. જ્ઞાનાદિક ગુણ સંપદા રે તુજ અનંત અપાર, જ્ઞાનાદિક ગુણ સંપદા રે તુજ અનંત.
સાંભળતા ઉપની રુચિ તે સાંભળતા ઉપની રુચિ તેણે પાર ઉતા તેણે પાર ઉતા અજિત જીન તારજો રે અજિત જીન તારજો રે તારજો કૃપાળુ દેવ તારજો રે.